ગુજરાતમાં દારૂબંધીની નીતિ સામે વિપક્ષ કોંગ્રેસ અનેક વખત સવાલો ઉઠાવે છે ત્યારે હવે ખુદ ભાજપના નેતાએ દારૂબંધી મામલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે જીએસટીવી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે સરકાર દારૂબંધીની ફક્ત મોટી મોટી વાતો કરે છે પરંતુ દારૂબંધીની વાતો કરતી સરકાર આ મામલે સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે બીજી તરફ અલ્પેશ ઠાકોરે ફરી રાધનપુરથી ચૂંટણી લડવા મુદ્દે પણ નિવેદન કર્યું રાધનપુરની સભામાં ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂકેલા અલ્પેશ ઠાકોરના સુર બદલાયા અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે કોને ટિકિટ આપી અને કોને ના આપી તે પક્ષ નક્કી કરે છે મેં ક્યારેય કંઈ માંગ્યું નથી મને ટિકિટની કોઈ ચિંતા નથી તેમ અલ્પેશ ઠાકોરે કહ્યું ગુજરાત વિધાનસભા ઇલેક્શન ને લઈ અલ્પેશ ઠાકોરે રાધનપુર ખાતે એક જાહેર સભા યોજાઈ હતી ને તેમાં તેઓએ નિવેદન કર્યું હતું કે લોકોનું મેણું જે છે તે ભાગી લેજો સીધા આપણે અલ્પેશ ઠાકોર સાથે વાત કરી કરીજો સાહેબ કયા પ્રકારે જે તમે રાધનપુરમાં જે લોકોનું મેણું ભાગી નાખવું છે તે વાક્યનો ઉપયોગ કર્યો તો ભાજપમાંથી કે અન્ય પક્ષમાંથી કોણ મેણું મારી રહ્યું છે પહેલા તો નહીં નહીં મેણું કોઈનું મારવાની વાત નથી મુદ્દો એ છે કે વિસ્તારના વિકાસનું એક મને જે ખેવના છે વિસ્તાર મને ખૂબ આપ્યું છે પ્રેમ ખૂબ આપ્યો છે મને મને બે હજાર એ જીતાડ્યો બે હજાર ઓગણીસમાં એના જેવા માર્જિનથી એટલે ત્યાંની મોટાભાગની પ્રજાએ મને સ્વીકાર્યો છે હવે એ પ્રજાના પ્રશ્નો અનેક છે મારા ચોરાણના એ પાણીના પ્રશ્નો છે મારા સમી સાતલપુર વારાહીના એ પાણીના પ્રશ્નો છે ત્યાં રોડ કનેક્ટિવિટીના હજુ પણ પ્રોબ્લેમો છે અમે સરકારમાંથી ઘણી બધી યોજનાઓ લાવ્યા છીએ ઘણી બધી યોજનાઓની અમલવારી પણ ચાલુ છે અને મારા વિસ્તારના પીવાના પાણીના પ્રશ્નોનું પણ હવે કાયમી સોલ્યુશન આવા તરફ આગળ વધી રહ્યા છે મુદ્દો છે કે જે છેવાડાના માણસોના જે પ્રશ્નો છે જે ઈચ્છા છે મારી એ પોતાની જાતને કે છે મારે છે કે આ વિસ્તારને વિકસિત છે વિસ્તારમાં પાણીના પ્રશ્નો ક્યાંય ના હોય વિસ્તારમાં રોડોના પ્રશ્નો ના હોય એ વિસ્તારની યુવાનોની રોજગારીના પ્રશ્નોને સોલ્વ કરવા છે એ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો સોલ્વ કરવા છે એ વિસ્તારની શિક્ષણ આરોગ્યની ચિંતાઓ કરવી છે અને તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવવું છે આ એના માટેની વાત છે કોઈ શું મેણું મારતા જે આખા ગુજરાતમાં હજારો લાખો લોકો માટે કામ કરતો હોય એને પોતાના એક ખેવના હોય મગજમાં એક ધૂન હોય કે એવું કંઈક કામ કરી દઉં કે વિસ્તાર મને યાદ રાખે હું આજે આપને કહું છું કે એ વિસ્તારમાં એ મેણું તો ભાગીશું પણ જ્યારે હું નહીં હોઉં ત્યારે વિસ્તારનો બચ્ચો બચ્ચો એક એક યુવાન મારી મા બેન વડીલો યુવાન દોસ્તો તમામ વધારે આલમ યાદ કરશે એ પ્રકારના કામો કરવા છે એના માટેની વાત હતી બિલકુલ થી સામાન્ય રીતે ભાજપમાં તે પ્રકારની પાર્લામેન્ટરી બોર્ડ હોય છે તે નક્કી કરતું છે કે કોને ટિકિટ આપવી ને ક્યાંથી ટિકિટ આપવું આપે રાધનપુરમાં કહ્યું કે હું રાધનપુરથી ચૂંટણી લડીશ શું આ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડથી ઉપર છો નહીં નહીં આ શિસ્તની વાત છે મેં એવું કહ્યું કે મારા કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અલગ અલગ સમાજના શ્રેષ્ઠીઓ સાથે બેઠક કરી અને તમામ લોકોને એક સવાલ કર્યો કે તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે તમારું મેણું તમારું ઋણ છે મારા ઉપર હવે તમે આટલો બધો પ્રેમ આપ્યો હોય તો હું તમને નોધારો મૂકીને તો ના જતો રહું હું પલાયનવાદી તો ના બનું ને વિસ્તારે મને જીતાડ્યો છે વિસ્તારમાં જે લોકોએ મને વોટ આપ્યા છે એમાં બે ત્રણ હજારના નજીવા ના કારણે હું એ વિસ્તારને નોધારો છોડીને તો ના જઈ શકું વિસ્તારે મને પોતાનો બનાવ્યો છે સ્વીકાર્યો છે મારી ઈચ્છા વ્યક્ત કરી તો જો પાર્લામેન્ટરી બોર્ડ મોહર મારશે તો સો ટકા મારી પહેલી પસંદગી રાધનપુર હશે અને રાધનપુર એટલે પસંદ કરવું છે કે ચેડાનો વિસ્તાર છે એની સાથે જોડાયેલા ઉત્તર ગુજરાતના અનેક તાલુકાઓ એ તમામ તાલુકાઓમાં વિકાસ અને લોકોના કામ કરવા છે એના માટેની ઈચ્છા વ્યક્ત કરી છું હું કોઈનાથી ઉપર નથી હંમેશા પાર્ટી પાર્ટીનું સંગઠન પર હોય છે પરંતુ મેં જે વાત કરી છે એ પરિપ્રેક્ષમાં વાત કરી છે કે વિસ્તારના મારા કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો બધાની ખૂબ લાગણી હતી અને બધાની એક જ વાત છે કે આપ અહીંથી લડો અને આ વખતે તો ફોર્મ ભરીને જતા રહીજો જવાબદારી અમારી છે અમે અમે અમારી રીતે કામ કરીશું તમને જીતાડવાની જવાબદારી અમારી છે એટલે મેં એ પરિપ્રેક્ષમાં પૂછ્યું કે જો લડાવા જ માગતા હો પાર્લામેન્ટરી બોર્ડ ઈચ્છે ભારતીય જનતા પાર્ટી ઈચ્છે તો પછી હું મારી ઈચ્છા બતાવી દઉં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયામાં તમારા પોસ્ટો જે શેર કરવામાં આવતી છે શું પોલિટિકલ સોપારી લીધી છે કોઈએ તમારા વિડીયો વાયરલ કરવાની લઈને અરે યાર રાજનીતિમાં બધું તો ચાલે રાખે રાજનીતિમાં બધા જૂના જૂના વિડીયો બધું ત્રીજું કાઢે રાખે એ નબળી માનસિકતા કહેવાય રિસન્ટ જે સિચ્યુએશન છે કરંટ પરિસ્થિતિમાં જીવતું જીવવું જોઈએ મને કહું ગુજરાતમાં અલ્પેશ ઠાકોરનો પ્રવાસ તમે જ્યારે અભ્યાસ કરશો તો ગુજરાતની અનેક સભાઓ એક મહિનામાં કયા નેતાની પંદર વીસ સભાઓ હોય છે હું તો કોઈ જવાબદારીમાં નથી હું તો મારું પોતાની સંગઠનની તાકાત સાથે આગળ વધી રહ્યો છું જે રીતે મારી સ્નેહ સંવાદ યાત્રા ચાલે ચોપનથી વધારે એટલે પાંચસોથી વધારે ગામનો મેં પ્રવાસ હમણાં જ કર્યો આ હીટવેવ ચાલે છે એટલે આવતા મહિનાથી પાછું ચાલુ થઈ જશે મારું ઓલમોસ્ટ મારી પાંચસો ને વીસથી વધારે સભાઓને પાંચેક હજાર ગામડાઓને આવરી લેતી મારી સભાઓ થવાની છે એ નથી ઈચ્છી જોઈ શકતા કે એક સંગઠનની તાકાતવાળો માણસ જે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તૈયારી વાળો માણસ જે જનજનની સુખાકારીના સપના ખેવતો માણસ જે ગુજરાતના અઢારે આલમને એક જોવા માંગતો માણસ જે ગુજરાતની અસ્મિતાને ગૌરવંતી જોવા માંગતો માણસ એ માણસને જોઈ નથી શકતા એટલે પ્રકારનું ક્રિટિસાઇઝ કરે છે અલ્પેશ ઠાકોરે કોનું બગાડ્યું છે મેં હંમેશા આપવાનું કામ કર્યું છે મેં કોનું લઈ લીધું છે મેં શું બગાડ્યું છે મૂળ મુદ્દો એ છે જ્યારે જ્યાં અત્યાચાર અન્યાય પીડા હોય છે ત્યાં અલ્પેશ ઠાકોર બોલે છે જ્યાં શિક્ષણના પ્રશ્નો હોય આરોગ્યના પ્રશ્નો હોય ખેડૂતોના પ્રશ્નો હોય યુવાનોના પ્રશ્નો હોય બે રીતે બોલો છું હું રાજનીતિની ચિંતા નથી કરતો હું મારી જાતને એક આંદોલનકારી સમાજસેવી અલ્પેશ કોર જ જીવતો રાખ્યો છે આંદોલનકારી એમના માટે છું રાજ રાજનીતિ એમના માટે છે રાજનીતિ માટે થીને આંદોલન કે સમાજ સેવા નથી સમાજ અને સમાજના પ્રશ્નો ગુજરાતના પ્રશ્નોને વાચા આપવા માટે રાજનીતિ પસંદ કરી છે એટલે એવી કોઈ જે કે વાત કરતા હું તો ધ્યાન નથી આપતો કારણ કે ફેસબુક કે સોશિયલ મીડિયાની અંદર જે લોકો આ પ્રકારનું ચલાતા હોય છે એ જૂદ લોકો છે ને તો બાજુવાળાની ચિંતાને ન્યાય નથી આપી શકતા બાજુના ઘરમાં કોઈ ભૂખ્યું ઊંઘ્યું હોય તો એની ચિંતા નહીં કરતા અને બીજે એમ કે કલ્યા તમે ખાવાની આપતા પણ તારો પડોશી ભૂખ્યો ઊંઘે છે ભાઈ પહેલી ધર્મ પડોશીનો નિભાય એવા લોકોની સામે શું ધ્યાન આપવાનું

અલ્પેશ ઠાકોર જેની જાતે લાખો હજારો લોકો જોડાયેલા હોય એ આવી ટિકિટ જેવી ચિંતા કરે તો મારી ઈચ્છા જ વ્યક્ત કરતો હોઉં છું અને હંમેશા મારી મારો સ્વભાવ છે લોકો માટે લડું છું લોકો માટે કાલે ખપાઈ જવું પડે તો ખપાઈ જવાનું બાકી એ બધી ચિંતા નહીં કરવાની કે આમ કે તેમ બીજું નેગેટિવ વિચાર નહીં રાખવાના સિંહ પોતાની ચાલ ક્યારે ના બદલે સિંહ હંમેશા સિંહ જોવાય અને એ ચાલ હંમેશા છે ચિંતા ના કરો આવનારા સમયમાં તમને બધું જ ખબર પડી જશે અલ્પેશભાઈ અંતિમ પ્રશ્ન આપ અને આપની સરકાર દારૂબંધી પ્રત્યે લડતી હતી ડ્રગ્સનો મુદ્દો આવી રહ્યો છે યુવાનો ડ્રગ્સ પ્રત્યે વેલાઈ રહ્યા છે શું કહેશો નહીં એટલે તમારે ગૃહમંત્રીને અભિનંદન પાઠવવા પડે કે એમના બેઠા પછી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ડ્રગ્સ તો પહેલાં આવતું હતું પકડાઈ રહ્યું છે એટલે એમને અભિનંદન આપવા પડે હા દારૂમાં ક્યાંક નિષ્ફળ છીએ એ પણ સ્વીકારવું પડે તો આવનારા સમયમાં નિલીપરાય એક સારા બાઉ અધિકારી છે આશા રાખું છું કે એમના થકી ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી આવશે ગુજરાતના ગૃહમંત્રી એમાં સંવેદનાથી આગળ વધશે કડકાઈથી આગળ વધશે પરંતુ ડ્રગ્સની બાબતમાં અભિનંદન પાઠવવા પડે ગુજરાતની પોલીસને ગુજરાતના તંત્રને કે ખૂબ મોટા પ્રમાણમાં પકડી રહ્યા છે આશા રાખું છું કે હવે એ ગુજરાતની બોર્ડરનો કોઈ ડ્રગ્સ ઘુસાડવા માટે કોઈ પ્રયત્ન નહીં કરે પરંતુ એટલું ચોક્કસ કહું છું એક પ્રબળ ઇચ્છાશક્તિ છે અમારી જે દિશે મને આ પ્રકારની સત્તાઓ મળશે